નમસ્કાર મિત્રો, મેં કરેલા વાયદા મુજબ મારી યુટ્યુબ ચેનલમાં હું હાજર થયો છું એક પુસ્તક પરિચય લઈને. આપણે આજે જે પુસ્તકનો પરિચય મેળવવાના છીએ એ અમરેલીના પનોતા પુત્ર રમેશ પારેખનું પુસ્તક છે. ચાલો માણીએ રમેશ પારેખનો ટૂંકો પરિચય. મિત્રો, રમેશ પારેખનું સાહિત્ય સર્જન ગુજરાતીમાં અનેરું છે. એમના કાવ્ય સંગ્રહો જેમ કે ક્યાં, ખડીંગ, ત્વ, સનનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, સ્તનપૂર્વક એ જે નવલિકા છે, એમનું સમગ્ર કાવ્ય સર્જન છ અક્ષરનું નામ એ કાવ્ય સંગ્રહની અંદર કેન્દ્રિત થયું છે. એમનું એક ત્રિઅંકી નાટક પણ છે, સપણ એક ઉખાણ. એમના કેટલાક લેખો છે, હોંકારો આપો તો કહો. એ ઉપરાંત એમણે છેલ્લે એક કાવ્ય સંગ્રહ આપ્યો છે, લે તિમિરા સુલે. પરંતુ આજે આપણે જે પુસ્તકનો પરિચય મેળવવાના છીએ તે આખો આની અંદર સમાવેશ નથી. તેમનું નામ છે છાતીમાં બારસા. તો મિત્રો, આપણે જોયું રમેશ પારેખના કાવ્ય સંગ્રહો વિશે અને તેમના પુસ્તકો વિશે. આપણે આજે જેનો પરિચય મેળવવાના છીએ તે પુસ્તક છે છાતીમાં બારસા. આ પુસ્તક બાકીના પુસ્તકો જેવું છે, તે છતાં તેનાથી અલગ છે. તમને ખબર છે બારસા શબ્દનો અર્થ? ખબર છે, બારસા એટલે દરવાજાની ફ્રેમ. પુસ્તકનો પરિચય મેળવીએ એ પહેલા આપણે એમના ટાઇટલ પેજ વિશે જોઈએ. તો ચાલો જોઈએ છાતીમાં બારસાના ટાઇટલ પેજ વિશે. મિત્રો, ટાઇટલ પેજને જરા ધ્યાનથી જુઓ. છાતીમાં બારસા. રમેશ પારેખ એવું દર્શાવવા માંગે છે કે મારા હૃદયમાં માત્ર બારસા છે, એટલે માત્ર દરવાજાની ફ્રેમ છે. કોઈ પણ પ્રકારનો દરવાજો નથી કે જેને હું બંધ કરી શકું. આપ સીધા જ મારા હૃદયમાં ગમે ત્યારે ગમે તે સમયે પધારો. આપે ટકોરા મારવાની જરૂર નથી. આ ઉપરાંત ટાઇગર પેજ ઉપર કેટલાક ગ્રામ્ય જીવનના પ્રતીકો દર્શાવેલા છે, જેમ કે લાકડી, મોજડી, ઝૂંપડી વગેરે. કવિ એમ પણ સાંકેતિક રીતે કહેવા માંગે છે કે લાકડી, મોજડી જેવા આવરણો છે, તર્કની લાકડી છે, પગના આવરણ રૂપે પગરખા છે, મોજડી છે, એમને બહાર જ ઉતારીને આવો. મારા હૃદયમાં ખુલ્લા પગે પધારો. અને મારા હૃદયમાં પધારવા માટે આપે ટકોરા મારવાની જરૂર નથી, કારણ કે મારા હૃદયના દ્વાર મારા વાચક મિત્રો, મારા પ્રિયજનો માટે કાયમને માટે ખુલ્લા છે. બીજા પેજ ઉપર સુરેશ દલાલની એક ટૂંકી નોંધ આપેલી છે કે જેમાં રમેશ પારેખની કવિતાઓનો આસ્વાદ ટૂંકમાં કરાવેલ છે. મિત્રો, આ પુસ્તક છે એ ઇમેજ પબ્લિકેશન તરફથી પ્રકાશિત કરવામાં આવેલું છે અને પુસ્તકની અંદર કુલ 93 પેજ છે. પુસ્તકમાં કુલ 69 કાવ્યો નોંધાયેલા છે અને આ 69 કાવ્યોને કવિએ 3 વિભાગમાં વહેંચ્યા છે. પહેલો વિભાગ એ કેટલાક લઘુ કાવ્યો ઉપરાંત અછંદસ કાવ્યોનો સમન્વય કરેલો છે, જેમાં 20 કાવ્યોનો સમાવેશ થાય છે. બીજો વિભાગ છે એમની અંદર ગઝલ છે અને ત્રીજો વિભાગ એ કવિનો પ્રિય વિભાગ, એમની અંદર ગીત મૂકેલા છે. મિત્રો, તમે રમેશ પારેખની શૈલી વિશે તો જાણતા જ હશો. તાજા કલ્પનો, કાઠિયાવાડી ભાષા, તળપદી ભાષાનો પ્રયોગ, આ રમેશ પારેખની આગવી શૈલી છે. રમેશ પારેખે આ આગવી શૈલી ગીત અને ગઝલમાં બખૂબી રીતે વર્ણવી છે. પરંતુ અહીં આ શૈલીનો પ્રભાવ આપણે અછંદસ કાવ્યોમાં પણ જોવા મળે છે. મેં અગાઉ કીધું એમ આ કાવ્ય સંગ્રહમાં માત્ર ગીત કાવ્યો નથી, પરંતુ 3 વિભાગમાં વહેંચાયેલો છે, અછાંદસ કાવ્યો, ગઝલો અને ગીત. ચાલો માણીએ એક પછી એક વિભાગને અને જોઈએ કે રમેશ પારેખ આપણને શું કહેવા માંગે છે. તો મિત્રો, છાતીમાં બારસાતમાં જેટલા અછાંદસ કાવ્યો છે એ પૈકી કેટલાક ચૂંટેલા કાવ્યો, મને પસંદ પડેલા કાવ્યો, એની થોડીક પંક્તિઓ આપણી સમક્ષ રજૂ કરું છું. સૌ પ્રથમ કવિ અહીં કેટલાક અનાજ કાવ્યો એવા ટાઇટલ લઈ છે, અછાંદસ કાવ્યો આપ્યા છે. તો કૃષિકાર એટલે ખેડૂતને સંબોધતા કવિ કહે છે, કૃષિકાર, કૃષિકાર, આપણે સમાન ધર્મ, હોય પર તમે હળ ચલાવો છો, અમે ચલાવીએ કાગળની ઉપર કલમ. આવું સુંદર
કવિએ અહીંયા ચિત્ર રજૂ કર્યું છે અને કવિને પોતે ઋષિકાર તરીકે ઋષિકાર સાથે સરખાવે છે. બીજું એક કાવ્ય કે જે બહુ પ્રચલિત થયેલું એ છે સોનલને ચાહવાની ઋતુ. સોનલને ચાહવાની ઋતુઓ છે કેટલી, સોનલને ચાહવાની ઋતુઓ છે કેટલી એમ પૂછે હોય તો જવાબ એનો 60. કેમ કે આંગળીઓના કુલ વેઢા 60, દોરી જેવા સીધા સાધા મનની આ ગાંઠ. કેટલું સુંદર રીતે કવિએ સોનલને ચાહવાની ઋતુઓ બતાવી છે. ઋતુઓ દ્વારા કવિ એવું સાબિત કરવા માંગે છે કે તને ચાહવા માટે કોઈ ઋતુઓ હોય નહીં, જેટલા વેઢા છે એ દરેક વેઢાની દરેક પળ ઉપર હું તને ચાહું છું. પછી એની પછીનું જે કાવ્ય મને જે ગમ્યું છે તે છે કાચે કાચા ઈશ્વરને. કવિ લખે છે, કાચે કાચા ઈશ્વરને હું અવળ સવળ શેકું છું, કાચે કાચા ઈશ્વરને હું અવળ સવળ શેકું છું મારી ધગધગતી છાતીની અંદર. એની પછી કવિએ કેટલાક મહાનુભાવોને સંબોધીને પણ કેટલાક અછંદસ કાવ્યો આપ્યા છે. જે મહાનુભાવો છે ચિનુ મોદી, મનોહર ત્રિવેદી, છેલભાઈ વ્યાસ, અનિલ ખંભાયતા, હરિશ્ચંદ્ર જોશી, લાભશંકર ઠાકર અને રઘુવીર ચૌધરી. અછંદસ કાવ્યોમાં મને સૌથી વધારે પ્રિય લાગતા કાવ્ય હોય તો તે છે લઘુ કાવ્યો. કેટલાક લઘુ કાવ્યો છે એ આપની સમક્ષ રજૂ કરું છું. તો તેમાં પહેલું છે સર્જક. શબ્દ સરખા શબ્દને જીવતો કરી સર્વકાલીનતા બક્ષે તે સર્જક. આ ઉપરાંત કવિ કથા અને વ્યથા એવા ટાઇટલ નીચે એક લઘુ કાવ્ય આપે છે. કહે છે, મોરારીદાસ હરિયાણી જેવા કથાકારો રામની કથા અથવા વ્યથા સુણાવે છે લોકોને. કવિઓ લોકોની કથા અથવા વ્યથા સુણાવે છે રામ. જુઓ મિત્રો, કેટલું ચોટદાર લઘુ કાવ્ય છે કે રામની કથા રામને સુણાવે છે અને રામની કથા લોકોને સુણાવે છે. એ બંને વચ્ચેનો ભેદ સરસ રીતે કવિએ દર્શાવ્યો છે. એ પછીનું લઘુ કાવ્ય છે વસંત. માત્ર 3 લીટીનું આ લઘુ કાવ્ય ખૂબ જ ચોટદાર છે. કદાચ એમ કહી શકાય કે આ સંગ્રહનું સૌથી ચોટદાર કાવ્ય હોય તો તે આ છે વસંત. વસંત એટલે ઈશ્વરના ગુના માફ કરી દેવાની ઋતુ. વસંત એટલે ઈશ્વરના ગુના માફ કરી દેવાની ઋતુ. તો મિત્રો, આ હતા રમેશ પારેખના અછંદસ કાવ્યો. મિત્રો, અછંદસ કાવ્યો પછી રમેશ પારેખના કાવ્ય સંગ્રહ છાતીમાં બારસાકના દ્વિતીય વિભાગમાં આપણે પ્રવેશીએ તો તેમાં રમેશ પારેખે કેટલીક ગઝલો આપી છે. ખૂબ જ ચોટદાર ગઝલો તો આપણે પઠન કરીએ માણીએ. સૌથી પહેલી ગઝલ છે થાય છે. હું કેટલાક ચૂંટેલા શેર આપણે સમક્ષ રજૂ કરું છું. કલાનો વિરોધ પણ કલામાં આમ થાય છે, કલાનો વિરોધ પણ કલામાં આમ થાય છે, ત્વચા નીચે કુહાડીઓથી ચિત્રકામ થાય છે. તમારી દોસ્તીનો અર્થ શું હશે ખબર નથી, તમારી દોસ્તીનો અર્થ શું હશે ખબર નથી, તમારો અર્થ દોસ્ત માત્ર હાડચાળ થાય છે. ખૂબ સુંદર ગઝલો આપેલી છે. એની પછીની ગઝલ છે, ન તારી પ્રતીક્ષાનો સૂરજ ઢળે, ઢળે તો શ્રીલંકાના સુબાને શું. ન તારી પ્રતીક્ષાનો સૂરજ ઢળે, ઢળે તો શ્રીલંકાના સુબાને શું. તને ઘેર આવી ન કોઈ મળે, મળે તો શ્રીલંકાના સુબાને શું. કવિના કલ્પન એકદમ તાજા હોય છે, એમના રદીફ એમના કાફિયા માણવા લાયક હોય છે. જોકે રમેશ પારેખને આપણે ગીત કવિ તરીકે જ જાણીએ છીએ, પરંતુ તેમણે ગઝલો પણ ખૂબ સારી રીતે ખેડી છે. બીજી એક ગઝલ છે હોય. કાલે થવાનું હોય તે છો થાય આજ હોય, મારું ખમીસ મારા બટન મારા ગાજ હોય. કવિની ગઝલો માણતા મને એક વસ્તુની ખબર પડી કે કવિની ગઝલોમાં અહીં એકલતાનો અંશ દેખાય છે. કવિના દરેક ગઝલોમાંથી પસાર થતાં એવું જાણવા મળ્યું કે કવિની વ્યથા, કવિની એકલતા એ દરેક ગઝલના ક્યાંક ને ક્યાંક એકાદા શેરમાં આપને સ્પર્શી જાય છે. ગઝલ વિભાગમાં મને જે સૌથી વધારે ગઝલ ગમી છે તે છે બુદ્ધ છે. માણીએ આ ચોટદાર ગઝલના કેટલાક ચૂંટાયેલા શેર.
એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે, એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે, આ પરિસ્થિતિમાં અહીં હરેક માણસ બુદ્ધ છે. છીનવી લીધા પ્રથમ તેણે બધા હથિયાર પણ, છીનવી લીધા પ્રથમ તેણે બધા હથિયાર પણ, ને કહ્યું તારી હૈયાથી તો સ્વયં એક યુદ્ધ છે. જન્મતા વેત જ નસીબ કમરથી ઝૂંકેલું મળે, જન્મતા વેત જ નસીબ કમરથી ઝૂંકેલું મળે, એટલે અહીં કોઈ પણ ઉંમરની વ્યક્તિ વૃદ્ધ છે. આ ગઝલ વિભાગનો સૌથી ચોરદાર શેર એ આ છે. પછીના એક ગઝલમાં કવિ કહે છે કે પ્રેમની ઉગડે કળી તે બે જણાની હોય છે, તેની જે ખુશ્બુ વહે છે તે બધાની હોય છે. કવિ અહીં કહેવા માંગે છે કે પ્રેમ જે છે એ માત્ર બે જણા વચ્ચે થાય છે, પરંતુ એ પ્રેમની સુગંધ છે એ આખા જગતને મળે છે. એ પછી પ્રેમ રાધા અને કૃષ્ણનો હોય કે સુદામા અને કૃષ્ણનો હોય કે અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો પ્રેમ હોય કે જેની જેની સુગંધ છે એ આખા વિશ્વને મળે છે. કવિની આ હતી કેટલીક ગઝલો. જે ગઝલોમાંથી પસાર થતા મને જાણવા મળ્યું કે આ ગઝલોમાં કવિની એકલતાની વ્યથા ક્યાંક ને ક્યાંક દેખાયેલી છે. મિત્રો, ગઝલ અને આ છંદસ કાવ્યના મેળા પછી આપણે ત્રીજા વિભાગમાં પ્રવેશ કરીએ, અને તે છે રમેશ પારેખનો ગતિનો વિભાગ ગીતકાવ્ય. આપણે ગીતકાવ્યની કેટલીક પંક્તિઓ માણીએ તે પહેલા માણીએ રમેશ પારેખનો ખૂબ સુંદર મજાનો. હરી પર અમથુ અમથુ હે, હરી પર અમથુ અમથુ હે, હરી પર અમથુ અમથુ હે. હું અંગૂઠા જે વડીને મારી હાલપ બબ્બે વે, હરી પર અમથુ અમથુ હે, હરી પર અમથુ અમથુ. ગુજરાતી સાહિત્યના જે ગીતો ટોચ પર ના ગણવામાં આવે એમાંનું એક આ ગીત હતું હરી પર અમથુ અમથુ હે. ઘણા સુગમ સંગીતના કાર્યક્રમોમાં આપ ગયા હશો ત્યાં અવારનવાર આ ગીત પ્રસ્તુત થતું હોય છે. તો ચાલો આપણે પ્રવેશીએ છાતીમાં બાસાકના ત્રીજા વિભાગમાં, રમેશ પારેખનો ગમતીલો વિભાગ, ગમતીલો કૃતિ એટલે ગીત. અહીં રમેશ પારેખે 35 જેટલા ગીતો આપેલા છે, તેમાંથી કેટલાક ગીતોને આપણે માણીએ. કવિ કહે છે, લ્યો જરાક જીવન અટકો લ્યો સોપારીનો કટકો, લ્યો જરાક જીવન અટકો લ્યો સોપારીનો કટકો, લ્યો ખાટ બિરાજી ખટ મીઠો ખમ્મા એકાતો ખટકો. અહીં આપણે કવિનો લય જોઈએ, કવિનો મિજાજ જોઈએ તો કેટલું સુંદર રીતે કવિ કહે છે. એ પછીનું ગીત, ગીત ટાઇટલ નીચે છે, કવિ લખે છે કે મુને સૂરજડો કરડે છે બહુ, મુને સૂરજડો કરડે છે બહુ, વાંટની વચાળ મુને ઊભી રાખીને એમ પૂછે કે તું કોની હો, મુને સૂરજડો કરડે છે. રમેશ પારેખનો મિજાજ છે એમના ગીતોમાં સુંદર રીતે આપણે જોઈ શકાય છે. પછી કવિ કહે છે, ઝરણું એક સામટું દડે, ઝરણું એક સામટું દડે પર્વતથી દડીને સીધું મારી આંખમાં પડે. મિત્રો, રમેશ પારેખના ગીત વિભાગમાંથી પસાર થતાં મને એવું લાગ્યું કે રમેશ પારેખે જેમ ગઝલની અંદર એકલતાનો સ્પર્શ કરાવ્યો છે તેમ અહીં પ્રકૃતિનો સ્પર્શ કરાવ્યો છે. સૂરજ, નદી, ઝરણું, પંખી, પતંગિયા, પવન, આ બધી વસ્તુઓ, આ બધા કુદરતી પ્રકૃતિના પ્રતીકો છે એમને ખૂબ સુંદર રીતે કાવ્યમાં વણ્યા છે. આપણે કાવ્ય માણીએ. મીંડા વિણ્યા, વગડામાં ફરી ફરી મીંડા વિણ્યારે મુને એકડો એકે જડ્યો રે, વગડામાં ફરી ફરી મીંડા વિણ્યારે મુને એકડો એકે જડ્યો નહીં, હાય મારી સુંડલી તો વાંજણી જ રહી. કોઈ સુંડલીને વાંજણી રહેવાનું ખૂબ સુંદર રીતે કવિએ કલ્પના કર્યું છે. એના આ જ કામ કવિતાના આ જ ગીતના બીજા અંતરામાં કવિ કહે છે, હું છે તે
સાથે ખાલી ખમ આવી પણ પગ મારા વળતા લઈ આવ્યા ફરફોલા, માથું પછાડતા જ ખાતરી થઈ કે મારા ફળિયાના પથ્થરો છે ફોલા. પછી રાત પડી, પછી રાત પડી તો એવી પડી કે નથી જેની સવાર હજી થઈ, હાય મારી સુરણી તો વાંધણી જઈ. આવા સુંદર કલ્પનો, આવો સુંદર લયનો બાદશાહ, આ સુંદર લયનો રાજકુમાર એટલે રમેશ પારેખ. તો આ હતા રમેશ પારેખના કેટલાક ચૂંટેલા ગીતો જેને આપણી સમક્ષ રજૂ કર્યા. મિત્રો, પુસ્તક પરિચયનો અંતમાં સૌથી છેલ્લો પૂછાતો સવાલ કે મારે આ પુસ્તક શા માટે વાંચવું જોઈએ, તો એમનો જવાબ છે કે જેમ કોઈ તાર છે એ માત્ર પડેલો હોય ત્યાં સુધી તાર છે, પણ જેવો એ વીણામાં ચડે અને એની ઉપર કોઈનો સ્પર્શ થાય તો એ રણઝણી ઉઠે અને એમાંથી મધુર સંગીત છે એ વહે. રમેશ પારેખનું આ કાવ્ય સંગ્રહ છાતીમાં બારસા એ કોઈ સિતાર જેવું છે, એ છે એમનો સ્પર્શ છે. રમેશ પારેખ પોતે આપણે સ્પર્શ કરતા હોય તેવું લાગે. મિત્રો, આ કાવ્ય સંગ્રહમાંથી તમે એકવાર પસાર થશો તો આ કાવ્ય સંગ્રહમાંથી બહાર નીકળવું તમારી માટે કઠિન થઈ જશે, કારણ કે રમેશ પારેખ સીધા જ તમારા હૃદયમાં પ્રવેશ કરી જશે અને એમના ગીતો છે એ તમને ડોલાવી મૂકશે. હું મારા દરેક વ્યુઅર્સને ખાસ કહીશ કે આ કાવ્ય સંગ્રહમાંથી એક વખત જરૂર પસાર થાય. આમાંથી કેટલાક ગીત છે એ તમને યુટ્યુબના બીજા સોર્સિસ પર પણ જોવા મળશે. એમાં ખાસ કરીને છે હરી પર અમથું અમથું હે, એ આપ યુટ્યુબની અન્ય ચેનલ પર પણ માણી શકશો. તો મિત્રો, આ સાથે આ કાવ્ય સંગ્રહ, આ પુસ્તકના પરિચય કરાવ્યા બાદ હું રજા લઉં છું. ફરી આપણે મળીશું અન્ય લેખકના અન્ય કાવ્ય સંગ્રહ સાથે. ત્યાં સુધી જોતા રહો મારી યુટ્યુબ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને મિત્રોને વહેંચવાનું પણ ના ભૂલશો. નમસ્કાર. જય હિન્દ. જય ભારત.